मुंबईमा आत्मज्ञानी पूज्य दीपक भाईनो सत्संग कार्यक्रम जेमा समाधान मेळवो तमारी पोतानी ज मूंझवणोनु। आत्मज्ञान लेवाथी जीवन जीवानी जे दृष्टि छे શું મહત્વનો ફેરફાર આવે છે એમાં? આત્મજ્ઞાન પછી જીવન જીવવાની દ્રષ્ટિમાં શું ફેરફાર આવે છે? એ તો બહુ ફેરફાર આવે. આપણે અંધાર કોડિયામાં જીવતા હતા અને ફૂલ લાઇટમાં જીવીએ ફેર નહીં. કોડિયા ઉપર નીચે ધ્યાન રાખવા જાય તો ઉપર બહાર ફટકા જાય, ઉપર ધ્યાન રાખવા જાય નીચે ઠોકાઈ વાગીએ, એટલો ફેર પડે. અને ફૂલ લાઇટ હોય ને તો પછી અથડામણ ના થાય, મતભેદ ના થાય, ડખલો ના થાય, રાગદ્વેષ ના થાય, કશાયો ના થાય. આત્મજ્ઞાન પછી તો ખરેખર જીવન જીવા જેવું શરૂ થાય છે. એ તો આ તો પ્રકૃતિને આધીન પરાધીનપણે જીવન જીવી રહ્યા છે. નિરંતર પરવસતા, દુઃખો પરવસતા, લાચારી, ટેન્શન, ચિંતા, રાગ દ્વેષ, ક્રોધમાન, માયલોભ, અહંકાર, મમતા, હું કંઈક ઊંચો છું, હું કંઈક સારો છું, હું હોશિયાર છું, એવા અહંકારમાં ને અહંકારમાં જીવન આપણા પૂરા થાય છે. અને બોલો, આ દેહ છોડ્યા પછી શી ગતિ થશે કોઈ ભરોસો નથી. જ્યારે આત્મજ્ઞાન થયા પછી તો લાગે કે હવે મારો મોક્ષ થવાનો. અહીંથી જ મુક્તિ અનુભવમાં આવતી જાય. દુઃખો, તમામ દુઃખોના ભોગવટામાંથી છુટકારો અહીં જ આ દેહમાં શરૂ થાય. અને પછી એવો જો દેહ છુટકારો થયો હોય તો પછી આગળનો મોક્ષ થવાનો છે, એમાં બે મત નહીં. પ્રશ્નોત્તરી સત્સંગ તારીખ 6 અને 7 જાન્યુઆરી સાંજે 6 થી 9 વાગ્યા સુધી, અને જ્ઞાન વિધિનો પ્રયોગ છે 8 જાન્યુઆરી રવિવાર સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી, અને આપ્ત પુત્ર સત્સંગ રહેશે 9 જાન્યુઆરી સાંજે 6:30 થી 9 વાગ્યા સુધી. સ્થળ બીએમસી ગ્રાઉન્ડ, કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, બોરેસપાડા રોડ, મહાવીરનગર, કાંદીવલી વેસ્ટ. સંપર્ક 9323528901.